ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ બારના નવા અભ્યાસક્રમ અનુસાર ભૌતિક વિજ્ઞાનના વિવિધ ચેપ્ટરોમાંના બે ચેપ્ટર પહેલાં બે ચેપ્ટર એમાંનું જે પહેલું ચેપ્ટર છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો વિશેની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ ધોરણ બારના જે વિવિધ ચેપ્ટરો છે વિવિધ પ્રકરણો છે એ દરેક પ્રકરણમાં જો ખરેખર જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે જોવાની હોય તો એ છે એની થિયરી અને એની સાથે સંકળાયેલા સૂત્રો કારણ કે નવા અભ્યાસક્રમ અનુસાર આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે કે જેટલી બને એટલી થિયરીને બરાબર વાંચવાની અને એ થિયરીમાં આવતા જેટલા પણ સૂત્રો હશે એ સૂત્રોની આપણે નોંધ લેવી પડશે જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ થાય છે ધોરણ બારના બેઝ ઉપર એન્જિનિયરિંગ હોય કે મેડિકલ હોય એ દરેક અભ્યાસક્રમમાં જે ઓબ્જેક્ટિવ ટેસ્ટ આપણે લેવાની છે જે ઓબ્જેક્ટિવ ટેસ્ટ થતી હોય છે એ દરેક ટેસ્ટમાં ભૌતિક વિજ્ઞાનમાં જો કોઈ અગત્યનું પરિબળ હોય તો એ છે એમાં આવતા સૂત્રો એટલે જ્યારે પણ કોઈ બી થિયરીનો આપણે અભ્યાસક્રમ કરીએ છીએ ત્યારે એ અભ્યાસક્રમમાં દરેક વખતે એ વિચારવું રહ્યું કે આ થિયરી પછી મને કોઈ કોઈ સૂત્ર મળે છે જો સૂત્ર મળતું હોય તો એ સૂત્રને સમજવાનું છે અને એ સૂત્ર પરથી નીકળતું તારણ આપણે મેળવવાનું છે જે પ્રથમ પ્રકરણ છે વિદ્યુત બહાર અને ક્ષેત્રો આ પ્રકરણની અંદર આપણે વિવિધ અલગ અલગ જે પણ મુદ્દાઓ છે જે આપણે કવર કરવાના છે એ મુદ્દાઓની વાત કરીએ તો આમાં આપણે સૌથી પહેલાં વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જની વાત કરવાની છે આપણે દરેક જાણીએ છીએ મિત્રો કે ઇલેક્ટ્રિક ચાર્જ વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે આપણે ઘણા બધા જૂના જે આપણા નાનપણના વર્ષો છે ત્યાંથી જોયું છે કે એક પ્લસ ચાર્જ એક માઇનસ ચાર્જ પણ આ ચાર્જને આ વિદ્યુત ભારને આપણે અહીંયા ડિટેલમાં જોવાનું છે આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુતભાર આપેલા કોઈ પદાર્થમાં કોઈ મેટરમાં કેટલા અંશમાં છે એટલે કે એનું 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 પ્રમાણ કેટલું છે એ વિદ્યુતભર પ્લસ છે એ વિદ્યુતભર માઇનસ છે તો એ એની એની કેરેક્ટરિસ્ટિક શું છે એ જાણવા માટે આપણે જે આવતા અલગ અલગ સાધનો છે એમાંનું એક ઇલેક્ટ્રોસ્કોપ જે સાધન છે એની થોડીક માહિતી મેળવીશું આ જ પ્રકરણની અંદર આપણે વાહક અવાહક જે પદાર્થ છે એના વિશે પણ માહિતી મેળવીશું વાહક પદાર્થ કોને કહેવાય અવાહક પદાર્થ કોને કહેવાય એની સાથે સાથે એક જે એક એવો જ બીજો પદાર્થ છે જેને આપણે અંગ્રેજીમાં સેમિકન્ડક્ટર કહીએ છીએ એની પણ વાત કરીશું થોડી પ્રેરણ વિદ્યુત ભાર એટલે કે ચાર્જિંગ બાય ઇન્ડક્શન આના વિશે થોડી વાત કરીશું આપણે કોઈપણ ઓબ્જેક્ટને ટચ કર્યા વગર આપણે એને એનામાં કોઈ વિદ્યુતભાર પ્રેરણ કરવું છે વિદ્યુતભાર ઉદ્ભવ ઉદ્ભવવું છે તો એ કેવી રીતે ઉદ્ભવી શકાય એના વિશે વાત કરીશું આ પ્રકરણની અંદર આપણે કુલમના નિયમની વિશે વાત કરીશું જ્યારે જ્યારે પણ કોઈ પણ આસપાસની મેટરની અંદર જ્યારે એક કરતાં વધારે વિદ્યુતભાર હોય છે એટલે એવું કહી શકાય કે બે વિદ્યુતભાર ધારો કે લઈએ આપણે એક ક્યુ વન છે અને બીજું ક્યુ છે તો દરેક ભારની વચ્ચે કંઈક બળ લાગતું હોય છે એ બળ આકર્ષણ બળ પણ હોઈ શકે છે અને એ બળ અપાકર્ષણ બળ પણ હોઈ શકે છે તો બળનું પ્રમાણ કેટલું છે બળ કેવા પ્રકારનું છે બળ આકર્ષિત છે કે અપાકર્ષિત છે બળ કેટલું છે તો એ કેવી રીતે શોધી શકાય એના વિશે વાત કરીશું કુલમનો જે નિયમ છે એ નિયમ આપણે જણાવશે કે કોઈ બે ચાર્જ પાર્ટિકલ વચ્ચે કેટલું બળ ઉદ્ભવે છે કુલમનો નિયમ આમ જોવા જઈએ તો ગ્રેવિટેશનલા નિયમની બહુ નજીક છે તો એ બે વચ્ચે શું સામ્યતા છે અને બે નિયમ વચ્ચે શું ડિસિમિલિટીઝ છે શું સામ્યતા નથી એની પણ વાત કરીશું ઘણી બધી વખત એવું થાય મિત્રો કે કોઈ સિસ્ટમની અંદર એક કરતાં વધારે વિદ્યુત ભાર બે કરતાં વધારે વિદ્યુત ભાર એટલે આપણે એને કહીશું સિસ્ટમ ઓફ ચાર્જિસ તો આવા ઘણા બધા વિદ્યુત ભારો જ્યારે હોય ત્યારે ઘણા બધા વિદ્યુત ભારોની વચ્ચે લાગતું બળ એ બળ કેટલું હશે એક ચાર્જ ક્યુ વન છે ધારો કે બીજો ચાર્જ ક્યુ ટુ છે ત્રીજો ચાર્જ ક્યુ થ્રી છે તો એવું બને કે એક ચાર્જ પાર્ટિકલ બીજા ચાર્જ પાર્ટિકલ પર એક ચાર્જ પાર્ટિકલ જેને આપણે ક્યુ વન કહીએ છીએ એ ત્રીજા ચાર્જ પાર્ટિકલ પર આવી રીતે ઘણા બધા ઘણી બધી રીતે એની પર બળ લગાવતું હશે તો એ સિસ્ટમ ઓફ ચાર્જિસની વાત કરીશું આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ધી સિસ્ટમ ઓફ ચાર્જિસ એક શબ્દ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું ઉદભવશે અને એનું પ્રમાણ કેટલું હશે એની વાત કરીશું આપણે વિદ્યુત ક્ષેત્રની રેખાઓ અથવા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એની પણ વાત કરીશું ઇલેક્ટ્રિક લાઇન્સ એટલે કે ચાર્જ પાર્ટિકલ આપણે જાણીએ છીએ મિત્રો કે બે ટાઈપના હોય છે એક ચાર્જ પાર્ટિકલ પ્લસ હોય પોઝિટિવ હોય અને બીજો ચાર્જ પાર્ટિકલ માઇનસ હોય નેગેટિવ હોય તો એ ચાર્જ પાર્ટિકલની પોતાની ખાસિયત છે કે પોતાનામાંથી ઇલેક્ટ્રિક લાઇન્સ બહાર કાઢશે કે અનંત અંતરેથી એનામાં ફિલ્ડલાઇન્સ અંદર આવશે કેટલી ફિલ્ડલાઇન્સ અંદર આવશે અથવા તો પોતાનામાંથી કેટલી લાઇન્સ બહાર જશે એનો આધાર છે એ ચાર્જ પાર્ટિકલની કિંમત ઉપર ચાર્જ પાર્ટિકલની સિગ્નેચ સાઇન ઉપર પ્લસ છે કે માઇનસ છે એના પછીનો શબ્દ છે વિદ્યુત ફ્લક્સ વિદ્યુત ફ્લક્સ એટલે કે ધારો કે કોઈ એક સિસ્ટમ છે જેની અંદર આપણે ચાર્જ પાર્ટિકલ મૂકેલો છે તો એ ચાર્જ પાર્ટિકલની માંથી કોઈ ફિલ લાઈન્સ બહાર નીકળે છે ઇલેક્ટ્રિક ફિલ લાઈન્સ બહાર નીકળે છે તો એ કેટલી ફિલ્ડલાઇન્સ હશે વિદ્યુત ફ્લક્ષ એના વિશે કંઈક વાત કરશે પછી છે વિદ્યુત ડાયપોલ વિદ્યુત ડાયપોલ એટલે એવું કહી શકાય કે કોઈ પણ સિસ્ટમની અંદર બે સરખા ચાર્જ પાર્ટિકલ બે સરખા ચાર્જ પાર્ટિકલ હોવા જોઈએ અને એ જ સરખા ચાર્જ પાર્ટિકલનું મેગ્નિટ્યૂડ સરખું પણ એની સાઇન ડિફરન્ટ એક્ઝામ્પલ તરીકે એવું કહી શકાય કે મારી પાસે બે ચાર્જ પાર્ટિકલ છે ક્યુ વન અને ક્યુ ટુ તો ક્યુ વનનું મેગ્નિટ્યુડ ધારો કે પાંચ મિલિક્યુલમ છે તો ક્યુ ટુનું મેગ્નિટ્યુડ પાંચ મિલિક્યુલમ જ હશે પણ એની સિગ્નેચર જો ક્યુ વનની પ્લસ હશે તો ક્યુ ટુની માઇનસ હશે તો આ પ્રમાણે વિદ્યુત ડાયપોલ એટલે કે એવી સિસ્ટમ કે જેની અંદર બે ચાર્જ પાર્ટિકલ છે જેના મેગ્નિટ્યુડ સરખા પણ એની સાઇન એટલે કે એની સાઇન ડિફરન્ટ ડિફરન્ટ એટલે એકની પ્લસ હોય તો બીજાની માઇનસ હશે પછી છે જો આપણે આ ડાયપોલને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીએ તો શું થાય ડાયપોલને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકવાથી એની ઉપર કંઈક બળ લાગશે એની પહેલાં આપણે એ પણ સમજવું પડે મિત્રો કે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે શું યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે એવું ફિલ્ડ કે જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ બધી જ એક સરખા અંતરે અને એક જ પાર્ટિક્યુલર દિશામાં જતી હશે તો આપણે અહીંયા એની પણ વાત કરવાની છે કે એક મારી પાસે વિદ્યુત ડાયપોલ છે જેને હું એક એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીશ આવી જ વાત કંઈક થઈ શકે છે ભવિષ્યમાં ધોરણ બારમાં જ કે મારી પાસે મેગ્નેટ હોય જેને આપણે મેગ્નેટિક ડાયપોલ કહીશું જેમાં નોર્થ પોલ હોય સાઉથ પોલ હોય અને આપણે એને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ છીએ તો શું થાય છે એટલે એવું કહી શકાય મિત્રો કે આ જે ધોરણ બાર છે એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ અમુક ચેપ્ટર્સ મેગ્નેટિક ફિલ્ડ અમુક ચેપ્ટર ઓપ્ટિક્સ અમુક ચેપ્ટર એટમ્સ એન્ડ ન્યુક્લિયાસ અમુક ચેપ્ટર એવું કહી શકાય કે કોમ્યુનિકેશન અમુક ચેપ્ટર સેમી એવા બધા જ જોડાયેલા છે એના પછીની વાત કરીશું આપણે કે ધારો કે મારી પાસે કોઈક એક વાયર છે મારી પાસે એવી સિસ્ટમ છે જે સમતલ છે અથવા તો મારી પાસે એવી સિસ્ટમ છે જે સિલિન્ડ્રિકલ છે એટલે કે એવું કહી શકાય કે એક વાયર હોય પછી એક પ્લેટ હોય એક પ્લેટ હોય અથવા તો એક પાણીનો ગ્લાસ હોય પાણીની ટાંકી હોય જેમાં આપણે પાણીની ટાંકીની અંદર પાણી ભરીએ છીએ તો આપણે એને કંઈ પાણી સ્ટોર કર્યું એવી રીતે હું અહીંયા કંઈક વાત કરવા જઈ રહ્યો છું કે જેની અંદર આપણે ચાર્જ સ્ટોર કરવાના છે તો ત્રણ આમ તો એવું કહી શકે ચાર ટાઈપના ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન છે એક સાઉથી એલિમેન્ટ્રી જેમાં એક જ ચાર્જ પાર્ટિકલ હોય ચાર્જ પાર્ટિકલ પ્લસ હોઈ શકે ચાર્જ પાર્ટિકલ માઇનસ હોઈ શકે એક જ ચાર્જ પાર્ટિકલ હોય અને એ પણ બહુ નાનો ચાર્જ પાર્ટિકલ હોય આપણે એને કહીશું પોઈન્ટ ચાર્જ નંબર ટુ મારી પાસે ઘણા બધા ચાર્જ પાર્ટિકલ્સ છે એન નંબર ઓફ ચાર્જ પાર્ટિકલ્સ છે અને એ ચાર્જ પાર્ટિકલ્સ બધા એક જ રેખીય રીતે એક જ લાઈનમાં બધા ગોઠવાયેલા છે એવું કહી શકાય કે બધા ચાર્જ પાર્ટિકલ ત્રણ એક્સિસમાંથી માંથી કોઈ પણ એક એક્સિસ પર ગોઠવાયેલા છે ધારો કે એક્સ એક્સિસ પર છે તો આપણે એને કહીશું લાઇન ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન એટલે કે દરેક ચાર્જ પાર્ટિકલ એક્સ એક્સિસ હશે કઈ વાંધો નહીં વાય એક્સિસ હશે યા તો ઝેડ એક્સિસ હશે તો મારા બધા ચાર્જ પાર્ટિકલ આપેલી એક જ એક્સિસ પર ગોઠવાયેલા છે એટલા માટે એને કહીશું લાઇન ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન ચાર્જ પાર્ટિકલનું એક ડિસ્ટ્રિબ્યુશન એક લાઈનમાં ગોઠવાયેલા છે એનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એની સાથે સંકળાયેલો શબ્દ છે લાઈન ચાર્જ ડેન્સિટી એટલે કે આપેલા અંતરમાં આપેલા ડિસ્ટન્સમાં ઓરિજિનથી એના ઓરિજિનથી આપણે ધારો કે દસ સેન્ટીમીટર ડિસ્ટન્સ લઈએ તો દસ સેન્ટીમીટર સુધીમાં કેટલા ચાર્જ પાર્ટિકલ છે સો ચાર્જ પાર્ટિકલ છે તો કંઈક ડેન્સિટી હશે દસ સેન્ટીમીટરમાં જ હજાર ચાર્જ પાર્ટિકલ છે તો એવું કહી શકાય કે ડેન્સિટી વધી તો અહીંયા શબ્દ છે લાઇન ચાર્જ ડેન્સિટી પછી બીજો શક્યતા છે કે ચાર્જ પાર્ટીકલ એક વાય સાથે છે તો એવું કહી શકાય કે અહીંયા મારું જે ચાર્જ ડિસ્ટ્રીબ્યુન છે અને એને સરફેસ ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન કહીશું આપણે આવતા અંકોમાં એવું જોઈશું આગલા ભાગોમાં એવું જોઈશું આગલા ચેપ્ટરમાં એવું જોઈશું કે જ્યારે એક શબ્દ આવશે કેપેસિટર જેની સંરચના કંઈક આવી છે કે એક કન્ડક્ટિંગ પ્લેટ હોય બીજી કન્ડક્ટિંગ પ્લેટ હોય અને એ બે કન્ડક્ટિંગ પ્લેટ તો બહુ વધારે ડેફ્થમાં ના જતા તો આ જે કન્ડક્ટિંગ પ્લેટની હું વાત કરું છું એ કન્ડક્ટિંગ પ્લેટ જેની અંદર આપણે ચાર્જની વાત કરીશું એક કન્ડક્ટિંગ પ્લેટ ધારો કે પોઝિટિવલી ચાર્જ છે અને બીજી કન્ડક્ટિંગ પ્લેટ ધારો કે નેગેટિવલી ચાર્જ છે તો એવું કહી શકાય કે અહીંયા જે ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન છે એ છે સરફેસ ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન અને અહીંયા પણ જેવી રીતે લાઇન ચાર્જ ની અંદર ની વાત કરી હતી એવી રીતે અહીંયા પણ સરફેસ ચાર્જ ની વાત કરીશું એટલે કે આપેલી સરફેસ ઉપર કેટલા ચાર્જ પાર્ટિકલ ગોઠવાયેલા છે અને ત્રીજી પોસિબિલિટી છે આમ જોવા જઈએ તો ચોથી પોસિબિલિટી કારણ કે પહેલી પોસિબિલિટી હતી પોઈન્ટ ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન નંબર ટુ લાઇન ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન નંબર થ્રી સરફેસ ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન અને નંબર ચાર એ છે વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન એમાં પણ આપણે ડેન્સિટીની વાત કંઈક કરીશું અને જોડે જોડે એક ગોષનો નિયમ છે અને ફિલ્ડ ડ્યુ ટુ ઇન્ફાઇનેટલી લોંગ સ્ટ્રેટ વાયર એટલે એક્સ એક્સિસ યા તો વાય એક્સિસ અથવા તો ઝેડ એક્સિસ પછી સરફેસ ચાર્જ અને ત્રીજું વોલ્યુમ ચાર્જ હવે આપણે પ્રેઝન્ટેશનમાં જોઈએ કે જે સમાન વિદ્યુત ભાર છે એટલે કે પ્લસ અને પ્લસ અથવા તો માઇનસ અને માઇનસ અને અસમાન વિદ્યુત પ્લસ અને માઇનસ અથવા તો માઇનસ અને પ્લસ વચ્ચે જે આકર્ષણ અને અપાકર્ષણ ઉદભવે છે એને પ્રેઝન્ટેશનમાં તમને બતાવવાનો ટ્રાય કરો અહીંયા એક તમે જોવાનું ટ્રાય કરશો તો આપણી પાસે અહીંયા કાચનો સળિયો છે અને અહીંયા પણ કાચનો સળિયો છે જેને એક રેશમની દોરીથી આવી રીતે બાંધેલું છે હવે કાચનો સળિયો છે જેની ઉપર આપણે પહેલાંથી અહીંયા એક પ્લસ વિદ્યુત ભાર અને કાચનો સળિયો છે જેની ઉપર પહેલાંથી પ્લસ વિદ્યુત ભાર આપણે ઉદભવેલો છે એવું બતાવ્યું છે તો દરેક આ જે બંને સળિયાઓ છે એની વચ્ચે આ એરો એવું બતાવે છે કે બે વચ્ચે અપાકર્ષણ છે તમે એની બાજુમાં અહીંયા જોવાની ટ્રાય કરશો તો એક પ્લાસ્ટિકનો સળિયો છે જેને માઇનસ ચાર્જથી દર્શાવ્યો છે અહીંયા પ્લાસ્ટિકનો બીજો સળિયો છે જેને માઇનસથી દર્શાવ્યો છે જે બેની વચ્ચે ફરીથી અપાકર્ષણ દર્શાવ્યું છે એટલે કે પ્લસ પ્લસ હોય અથવા તો માઇનસ અને માઇનસ હોય તો દરેક એ બંને વચ્ચે આપણે અપાકર્ષણ દર્શાવ્યું છે ત્રીજો કિસ્સો જે છે એમાં કાચનો સળિયો અને અહીંયા પ્લાસ્ટિકનો સળિયો આમ જો ટ્રાય કરશો તો બંને વચ્ચે આકર્ષણ બળ દર્શાવે છે એની બરાબરની છે જો જોઈએ તો માઇનસ અને માઇનસ બે દૂર જઈ રહ્યા છે પ્લસ અને પ્લસ જે એકબીજા દૂર જઈ રહ્યા છે અને માઇનસ અને આ પ્લસ જે એકબીજાની નજીક આવી રહ્યા છે તો એવું કહી શકાય કે બે પ્લસ વિદ્યુત ભારિત વિદ્યુત ભારો અને બે માઇનસ વિદ્યુત ભારોની વચ્ચે અપાકર્ષણ પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ એવું અહીંયા માઇનસ માઇનસ પ્લસ પ્લસ અને માઇનસ પ્લસ વચ્ચેનું આકર્ષણ આગળ જોઈએ તો આ બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણી પાસે બે ટાઈપના ચાર્જ પાર્ટિકલ છે વિદ્યુત ભારો છે એક છે જેને આપણે પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ કહીશું અને બીજાને નેગેટિવ ચાર્જ પાર્ટિકલ કહીશું એવું કહી શકાય મિત્રો કે લાઇક ચાર્જિસ એટલે કે જે સમાન વિદ્યુત ભારો છે એની વચ્ચે અપાકર્ષણ થશે રિપેલ થશે અને અનલાઇક ચાર્જિસ એટલે કે જે અસમાન છે એટલે કે પ્લસ માઇનસ અથવા તો માઇનસ પ્લસ જેની વચ્ચે એટ્રેક્શન થશે એમાંનું જે આ સ્ટેટમેન્ટ નંબર ટુ છે એટલે કે આ જે સ્ટેટમેન્ટ છે ધ લાઇક ચાર્જિસ રિપેલ એન્ડ અનલાઇક ચાર્જિસ એટ્રેક ઇચ અદર એને આપણે કહીશું ફંડામેન્ટલ લો ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ હવે ઇલેક્ટ્રોસ્ટેટિકની મિનિંગ એક સમજાવું તમને કે ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે કે એવી સિસ્ટમ કે જેમાં વિદ્યુત ભારો ગોઠવાયેલા છે આ વિદ્યુત ભારો પોતાના સ્થાન પર સ્થિર છે મિત્રો બે ટાઈપની પોસિબિલિટીઝ છે વિદ્યુત ભાર ગતિમાં છે અથવા તો વિદ્યુત ભાર ગતિમાં નથી જો વિદ્યુત ભાર ગતિમાં નથી મિનિંગ એવું નથી કે એની અસર નથી કોઈ એવું કહી શકાય મિત્રો કે ધારો કે તમારી પાસે કોઈક એક જગ્યા પર ઘણા બધા વિદ્યુત ભારો પડેલા છે એવું કહી શકાય સિમ્બલ ભાષામાં કે કાચ ટીવીનો જે કાચ છે ટીવીની જે સ્ક્રીન છે કોઈક વખત ટ્રાય કરી જોજો કે આપણા હાથનીની બાજુમાં લઈ જતા આપણા વાળ જે હાથના જે આ વાળ છે એ ખેંચાશે ત્યાં એવું કહી શકાય કંઈક વિદ્યુત ભાર પહેલાંથી ગોઠવાયેલો છે પણ ગતિમાં નથી જ્યારે વિદ્યુત ભારો ગતિમાન સ્થિતિમાં નથી ત્યારે ફિલ્ડ તો છે જ ક્ષેત્ર તો છે જ એ ક્ષેત્રને આપણે એવું કહીશું કે એ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ છે ઇલેક્ટ્રોસ્ટેટિક સ્ટેટિક એટલે જે વસ્તુ પોતાની જગ્યા પરથી સમયની સાથે બદલાતી નથી જેનું સ્થાન બદલાતું નથી સ્ટેટિક સ્ટેટિક એટલે જે પોતાની જગ્યા પર સ્ટેબલ છે એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ એટલે વિદ્યુત ભારો દ્વારા ઉદ્ભવતું એક વિદ્યુત ક્ષેત્ર જે વિદ્યુત ભારો પોતાની જગ્યા પર સ્થિર છે બીજી પોસિબિલિટી એવી પણ હોઈ શકે કે વિદ્યુત ભારો ગતિમાં છે મિત્રો આ દરેક વાત હવે પછીની દરેક વાત આપણે પ્રકરણ નંબર ત્રણમાં જોવાની જ છે ક્યારેક પણ થોડીક વાત તમને હું કહું કે જ્યારે વિદ્યુત ભારો ગતિ અથવા તો ગતિમાન છે હંમેશા ગતિ સમયની સાપેક્ષમાં હોય વિદ્યુત ભાર એટલે જેને આપણે ક્યુ કહીશું ક્યુ સમયની સાપેક્ષે ક્યુ બાય ટી એટલે કરંટ જેને આપણે કહીશું કરંટ એટલે કે જે વિદ્યુત ભાર છે એ પોતાની જગ્યા પરથી સમયની સાપેક્ષે ગતિ કરે છે એને વિદ્યુત પ્રવાહ કહે છે તો વિદ્યુત ભાર જ્યારે પણ હશે ત્યારે એની બે પોસિબિલિટી કાં તો સ્થિર છે કાં તો ગતિમાન છે જો સ્થિર હશે તો એના લીધે ઉદ્ભવતું ક્ષેત્ર ઇલેક્ટ્રોસ્ટેટિક અને જો ગતિમાન હશે તો મળતો જે વસ્તુ મળે છે આપણે એને વિદ્યુત પ્રવાહ કહીશું જે આપણા ઘરે જ્યારે ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ છીએ ત્યારે વિદ્યુત પ્રવાહની વાત કરીએ છીએ વિદ્યુત પ્રવાહ ત્યારે જ પોસિબલ બને છે વિદ્યુત ભાર ત્યારે જ ગતિમાન હોઈ શકે છે જ્યારે એને બહારથી કોઈક બળ આપવામાં આવે છે બળ એટલે વિદ્યુત ક્ષેત્ર બહાર આપણે કંઈક વોલ્ટેજ આપીએ જ્યારે પોટેન્શિયલ જેને કહે છે પોટેન્શિયલ ડિફરન્સ જેને કહે છે જ્યારે બહારથી વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે આપેલા ચાર્જ પાર્ટિકલ્સ પોતાના સ્થાન પરથી ગતિ કરે છે અને વિદ્યુત પ્રવાહ ઉદભવે છે તો એ પ્રમાણે જોઈએ તો સ્લાઇડમાં જોઈએ તો એ આ બે શબ્દો છે જે થોડા અંગ્રેજીમાં છે એને કહીશું વિટ્રિયસ ચાર્જ અને બીજું છે રેઝિનિયસ ચાર્જ આ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે એવું કહી કે ધ ચાર્જ ડેવલોપ્ડ ઓન અ ગ્લાસ રોડ વેન રબ્ડ વિથ અ સિલ્ક જ્યારે તમારી પાસે કોઈ ગ્લાસ રોડ છે અને આપણે એને ઘસવામાં આવે છે સિલ્ક સાથે ત્યારે જે ચાર્જ ઉદ્ભવે છે એને આપણે વિટ્રિયસ ચાર્જ કહીશું અહીંયા વિરટમનું મિનિંગ છે ગ્લાસ અને બીજો શબ્દ છે રેઝિનિયસ ચાર્જ ધ ચાર્જ ડેવલોપ્ડ ઓન એમ્બર એમ્બર એટલે કે રેઝિન વેન રબ્ડ વિથ અ વુલ તેને રેઝિનિયસ ચાર્જ કહીશું ચાર્જ એ સ્કેલર ક્વોન્ટિટી છે ફરીથી કહું મિત્રો કે એક શબ્દ છે સ્કેલર અને બીજો શબ્દ છે વેક્ટર આપણે બધી વસ્તુને અગિયારમાં ધોરણમાં જોઈ ચૂક્યા છે સ્કેલર ક્વોન્ટિટી એટલે એવી ક્વોન્ટિટી કે જે ને ફક્ત આપણે માન આપીશું એટલે કે જેને ફક્ત આપણે મેગ્નિટ્યુડ આપીશું એની કોઈ દિશાની વાત નહીં કરીએ ત્યારે આપણે એને સ્કેલર ક્વોન્ટિટી કહીશું તો ચાર્જ છે એ સ્કેલર ક્વોન્ટિટી છે અને એનું ડાયમેન્શન ડાયમેન્શન એટલે કે એમએલ ટી જોવા જઈએ તો સૌથી પહેલાં આપણે ચાર્જની વાત કરી છે પણ ચાર્જ માટેનું એક સૂત્ર છે આઈ એટલે કે આઈ ઇક્વલ ટુ ક્યુ બાય ટી આપણે ચાર્જ માટે લખીએ તો ક્યુ ઇક્વલ ટુ આઈ ટુ ટી જેમાં માસ નથી લેન્થ નથી પણ અહીંયા અહીંયા જે આપણે ધારો કે ક્યુ માટે લખીએ તો આ ટી છે એ સામે જાય એટલે આઈ ટુ ટી આ એટલે એમ્પિયર અને ટી એટલે ટાઈમ તો એનો ડાયમેન્શનલ ફોર્મ્યુલો બનશે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ એની વાત કરું તો પેલા આપણે હું તમને આના માહિતી આપું તો આ જે ઇલેક્ટ્રોસ્કોપ છે ઇલેક્ટ્રોસ્કોપ આપણી પાસે કોઈ પદાર્થ છે કોઈ મેટર છે હવે એ વિદ્યુત ભારિત છે પહેલાથી એ વિદ્યુત ભારિત છે તો એક વસ્તુ પહેલાંથી ક્લિયર કરી લઈએ આપણે કે આ જે ઇલેક્ટ્રોસ્કોપ છે એની મદદથી આપણે ફક્ત કેટલું મેગ્નેટ્યૂડ છે એ જાણી શકીશું બહુ શાંતિથી સમજો આપણે આપેલા વિદ્યુત જે મેટર છે જે પદાર્થ છે એની જે સિગ્નેચર છે આઈ મીન ઇઝ અ પ્લસ છે કે માઇનસ છે એની માહિતી નહીં મેળવી શકીએ બરાબર સમજજો એનું એરેન્જમેન્ટ કંઈક આવું છે આપણે સૌથી પહેલાં એક મેટાલિક રોડ લેવાનો છે એ મેટાલિક રોડના એક છેડે આપણે જે વિદ્યુત ભારની વિશે માહિતી મેળવવાની છે એ વિદ્યુત ભારને ચાલો એક એક્ઝામ્પલથી સમજાવું કે ધારો કે મારી પાસે આ એક મેટાલિક રોડ છે આ મેટાલિક રોડ આ મેટાલિક રોડની બરાબર ઉપરની બાજુ અહીંયા મારે જે વિદ્યુત ભારની વિશે માહિતી મેળવવી છે એને એ મૂકીશું આપણે એના બીજા છેડે એટલે કે નીચેના છેડે આપણે બે ગોલ્ડ લીફ એટલે કે સોનાના લીફ જે બહુ પાતળા હશે એ મૂકવાના છે હવે એ બે ગોલ્ડ લીફ જ્યારે આપણે કોઈ પણ ચાર્જ નથી મૂકતા અહીંયા કોઈ પણ ચાર્જ નથી મૂકતા ત્યારે એ બે ગોલ્ડ લીફ જે નીચે મૂક્યા છે એ બે ગોલ્ડ લીફ આવી રીતે હશે આવી રીતે બે નજીક નજીક હશે હવે આ જગ્યા પર આ જગ્યા પર વિદ્યુત ભાર મૂકતા ભાર વિદ્યુતનો જે આ કંડક્ટર છે આ જે વાહક તાર છે એ વાહક તારમાંથી નીચે આવશે અને નીચેના જે બે બે ગોલ્ડ લીફ છે એ ગોલ્ડ લીફમાં ઇક્વલી ડિવાઈડ થશે ધારો કે આપણે ઉપરની બાજુ દસ કુલંબ આ કુલંબ મોટો યુનિટ છે પણ થોડી વાર માટે લઈએ દસ કુલંબ ચાર્જ પાર્ટિકલ આપણે ઉપરની બાજુ મૂકીએ છીએ વાહક તારમાંથી એ દસ કુલંબ નીચે આવશે નીચે આવીને એ ગોલ્ડ લીફમાં પાંચ કુલંબ એક ગોલ્ડ લીફમાં અને પાંચ કુલંબ બીજા ગોલ્ડ લીફમાં જશે હવે થોડીવાર વાર પહેલાં જ મેં કીધું કે જ્યારે ચાર્જ પાર્ટિકલ સમાન હશે ત્યારે એની વચ્ચે અપાકર્ષણ થશે પાંચ કુલમ એક ગોલ્ડ લીફમાં પાંચ કુલંબ બીજા ગોલ્ડ લીફમાં એની વચ્ચે અપાકર્ષણ થશે એટલે ગોલ્ડ લીફ તમારે આવી રીતે ખુલશે ધારો કે આપણે સો કુલંબ ચાર્જ હોય આપણી પાસે પહેલો એક્ઝામ્પલ મેં તમને આપ્યો કે જેની અંદર દસ કુલંબ ચાર્જ હતો દસ કુલંબ ચાર્જ મૂકવાથી વાહક તારથી નીચે આવે છે ગોલ્ડ લીફ પર પહોંચે છે અને ગોલ્ડ લીફનું કંઈક આવું અપાકર્ષણથી આવી કંઈક સ્થિતિ બને છે હવે દસના બદલે આપણે સો કુલંબ જેટલો ચાર્જ જોઈએ સો કુલંબ ચાર્જ સો કુલંબ ચાર્જ વાહક તારથી નીચે આવે છે અને એ સો કુલંબ ગોલ્ડ લીફ સુધી પહોંચતા એક લીફમાં પચાસ બીજા લીફમાં પચાસ કુલંબ એટલે જે પહેલાં અપાકર્ષણ હતું દસ કુલંબ મુખતી વખતે એકમાં પાંચ કુલંબ બીજામાં પાંચ કુલંબ અપાકર્ષણ થયું પાંચ કુલંબ અને પાંચ કુલંબના લીધે હવે એક ગોલ્ડ લિફમાં પચાસ અને બીજા ગોલ્ડ લીફમાં પચાસ એટલે પચાસ પચાસ કોલમનો ચાર્જ બે ગોલ્ડ લીફમાં છે એટલે એ બે ગોલ્ડ લીફ વચ્ચેનું જે અપાકર્ષણ અહીંયા ફક્ત આપણે એ જ જોવાનું છે કે ગોલ્ડ લીફ કેટલા ખુલ્યા અથવા તો એ કેટલા દૂર ગયા જેટલો ચાર્જ વધારે હશે જેટલો ચાર્જ વધારે નીચે આવશે જેટલો ચાર્જ ગોલ્ડ લીફમાં વધારે આવશે એટલું આ ગોલ્ડ લિફ્ટનું ઓપનિંગ વધારે આવશે તો ઇલેક્ટ્રોસ્કોપ એક એવું સાધન છે કે જેની મદદથી આપેલો જે મેટર છે આપેલો જે વિદ્યુત ભાર છે એ કેટલા મેગ્નિટ્યૂડવાળો છે એ આપણે જાણી શકાય કન્ડિશન એક જ છે આ ગોલ્ડ લીફ આ ચાર્જ પાર્ટિકલ જ્યારે ગોલ્ડ લીફ જે જગ્યા પર મૂક્યું છે એની આજુબાજુમાં આપણે શૂન્યવકાશ કરેલો હોવો જોઈએ કારણ કે થોડો બી પવન આવશે થોડી પણ હવા હશે ગોલ્ડ લીફની વાત ચાલે છે બહુ પાતળું એક લેયર છે બહુ પાતળું એ લેયર છે પવનથી એ એ પોતાની જગ્યા પરથી ખસી જશે એટલા માટે આનું પ્રોપર એરેન્જમેન્ટ ચાલો હું તમને હવે દર્શાવું બતાવવાનો ટ્રાય કરું અહીંયા જોઈએ આપણે તો સૌથી પહેલાં જેને હું કહું છું કે જે મારે જે જે વિદ્યુત બહારની મારે વાત કરવી છે એ અહીંયા મૂકવાનું છે મારે આ અહીંયા લખ્યું છે ધાતુનો ગોળો પછી અહીંયા મારી પાસે ધાતુનો સળિયો છે એટલે અહીંયા જે મારી પાસે ચાર્જ પાર્ટિકલ છે જે વિદ્યુત બાર છે અહીંયા મૂક્યા પછી એ વિદ્યુત બાર આ સળિયાની મદદથી આ સળિયાથી અહીંયા નીચે આવી રહ્યો છે આ જે હું તમને કહું છું ગોલ્ડ લીફ આ ગોલ્ડ લીફ એટલે એનું સારું ચિત્ર હું તમને અહીંયા દર્શાવું કે આ એક ગોલ્ડ લીફ અને આ બીજું ગોલ્ડ લીફ તમે બરાબર જોવા ટ્રાય કરશો ફ્રેન્ડ્સ કે મારી પાસે આ વિદ્યુતભારિત સળિયો છે એક ધારો કે એક વિદ્યુતભારિત સળિયો છે જેમાં જેમાં

તમે જોવા ટ્રાય કરશો અહીંયા કાચની પેટી દર્શાવી છે કાચની કાચની આખી જે પેટી છે એમાં આપણે વેક્યુમ કરવું જરૂરી છે એટલે કે એમાં કોઈ પણ જાતની હવા ના હોવી જોઈએ જેના કરીને આ ગોલ્ડ લીફ ફક્ત આ ચાર્જ પાર્ટિકલ પર ડિપેન્ડ કરે નહીં કે આજુબાજુના વાતાવરણ ઉપર તો ઇલેક્ટ્રોસ્કોપ છે એક એવું સાધન છે કે જેની મદદથી આપણે આપેલું વિદ્યુત નું મેગ્નિટ્યુડ કેટલું છે એ જાણી શકીશું એક વસ્તુ બરાબર યાદ રાખો કે દસ કુલંબ પ્લસ હશે કે દસ કુલંબ માઇનસ હશે ધારો કે દસ કુલંબ પ્લસ હશે તો દસ કુલમ એક ગોલ્ડ લીફ ઉપર પાંચ કુલંબ બીજા ગોલ્ડ લીફ ઉપર ઓપનિંગ થયું હવે ધારો કે માઇનસ દસ કુલંબ છે મેગ્નિટ્યુડ સરખું રાખીએ માઇનસ દસ કુલમ છે તો એ દસ કુલંબ મૂક્યા પછી માઇનસ દસ કુલંબ મૂક્યા પછી માઇનસ પાંચ આ બાજુ માઇનસ પાંચ આ બાજુ પેલી કંડિશનમાં તું પ્લસ પાંચ પ્લસ પાંચ ઓપનિંગ માઇનસ પાંચ માઇનસ પાંચ ઓપનિંગ ઓપનિંગ રિમેન્સ સેમ ઓપનિંગ સરખું જ હશે એવું કહી શકાય ફરીથી કે ઇલેક્ટ્રોસ્કોપ એટલે એવું સાધન કે જે ફક્ત આપેલા વિદ્યુત ભારનું મેગ્નિટ્યુડ એટલે કે કેટલો વિદ્યુત ભારિત છે એ જણાવશે નહીં કે એ પ્લસ છે કે માઇનસ છે ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોસ્કોપ એક આવું સાધન છે હવે જ્યારે કોઈ આપણે એ એક શબ્દ છે ફ્રિક્શન ઓર સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી તો ઇલેક્ટ્રિસિટી ડેવલપડ બાય રબિંગ ઓર અ ફ્રિક્શન ઇઝ કોલ્ડ ધી ફ્રિક્શન ઓર સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી ધ રબ્ડ સબસ્ટન્સ વિચ સો ધીસ પ્રોપર્ટી ઓફ એટ્રેક્શન આર સેટ ટુ હેવ બિકમ અ ઇલેક્ટ્રિફાઈડ ઓર ઇલેક્ટ્રિકલી ચાર્જ તમે જેને ઘસો છો એ ઇલેક્ટ્રિફાઈડ થયું કહેવાય એ ઇલેક્ટ્રિકલી ચાર્જ થયું કહેવાય અને શબ્દ છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ જે મેં થોડી પહેલાં સમજાવ્યું કે સ્ટડી ઓફ ઇલેક્ટ્રિક ચાર્જિસ એટ અ રેસ્ટ હવે આપણે એક શબ્દ લઈશું જે છે વાહકો અને અવાહકો મિત્રો આમ જોવા જઈએ તો આ સૃષ્ટિમાં ત્રણ પ્રકારની મેટર ત્રણ પ્રકારના વસ્તુઓ છે સા જે કહી શકાય એક તો વાહક છે બીજું છે એ અવાહક છે પણ એની વચ્ચે પણ એક છે જેને આપણે કહીશું જેને કહીશું અર્ધવાહક કંડક્ટર અવાહક કન્ડક્ટર એટલે કે વાહક અવાહક એટલે કે ઇન્સ્યુલેટર અને અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર સેમિકન્ડક્ટર સેમી કન્ડક્ટર આપણા ધોરણ બારનું એક મોટું ચેપ્ટર છે જે આવવાનું છે પણ છતાં પણ અહીંયા જ્યારે આપણે વાહકની વાત કરતા હોઈએ જ્યારે અવાહકની વાત કરતા હોઈએ ત્યારે જે અર્ધવાહક છે એની પણ થોડી વાત કરવી જરૂરી છે ત્રણેય વચ્ચેનો એક જે ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ છે એની પહેલાં વાત કરીએ વાહક એટલે કે એવું મટીરિયલ વાહક એટલે કે કન્ડક્ટર વાહક એટલે કે મેટલ એવું મટીરિયલ કે જેની અંદર એક્સેસ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ આર ધેર કે જેની અંદર પહેલાથી ખૂબ ખૂબ મોટા પ્રમાણમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ અંદર રહેલા છે એવા મટીરિયલને એવા ધાતુને આપણે કહીશું વાહક વાહક કંડક્ટર એવું કહી શકાય કોપર સિલ્વર એલ્યુમિનિયમ ગોલ્ડ પ્લેટિનમ આ બધા વાહકમાં આવે છે બીજું છે એ છે અવાહક જેને આપણે કહીએ છીએ ઇન્સ્યુલેટર એટલે કે એવું મટિરિયલ કે જેની અંદર નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ ખૂબ જ ઓછા છે ખૂબ જ ઓછા છે યાદ રાખવાનું અવાહક એટલે એવું મટિરિયલ નહીં કે જેની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સની સંખ્યા છે જ નહીં પ્લાસ્ટિક લાકડું આ બધાને આપણે અવાહક કહીએ છીએ મિનિંગ એવું નથી કે એમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ નથી પણ એટલા ઓછા ઇલેક્ટ્રોન્સ છે એટલા ઓછા ઇલેક્ટ્રોન્સ છે કે જે પોતાની જગ્યા પરથી બીજી જગ્યા પર જવા માટે એને જે કન્ડક્ટિંગ પાથ મળવો જોઈએ મળતો નથી અને ત્રીજો શબ્દ છે એ છે અર્ધવાહક અર્ધવાહક એટલે કે વાહક કરતા ઓછા ફ્રી ઇલેક્ટ્રોન્સ અને અવાહક કરતા વધારે ઇલેક્ટ્રોન્સ ફ્રી ઇલેક્ટ્રોન્સ અર્ધવાહક એવું મટીરિયલ કે જેમાં વાહક કરતા થોડાક ઓછા ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે અને અવાહક કરતા થોડાક વધારે ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે આ થયો એક ડિફરન્સ એક તફાવત વાહક સિક્વન્સ આવી બનાવીશું વાહક અર્ધવાહક અને અવાહક વચ્ચેનો કન્ડક્ટર કંડક્ટર અને ઇન્સ્યુલેટર આ તફાવત છે એ એ મટીરિયલની અંદર રહેલા ફ્રી ઇલેક્ટ્રોન્સના બેઝિસ પર છે એક્સેસ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ મેટલ થોડાક ઓછા અર્ધવાહક અને એનાથી પણ ઓછા પણ ખૂબ ઓછા એટલે કે અવાહક આ પહેલો ડિફરન્સ આ ત્રણે ત્રણ વચ્ચે વાહક અર્ધવાહક અને અવાહક વચ્ચેનો બીજો ડિફરન્સ એ છે જ્યારે વાહક મટિરિયલને બહારથી તાપમાન આપવામાં આવે છે અથવા તો વાહક મટીરિયલને વાહક પદાર્થને કન્ડક્ટરને મેટલને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એક શબ્દ છે અવરોધ જેને આપણે કહીશું રેઝિસ્ટન્સ એ અવરોધ જો વધે તાપમાન વધારવાથી તાપમાન વધવાથી જો અવરોધ વધે તો એ વાહક એક શબ્દ છે અંગ્રેજીમાં એ છે પીટીસી પોઝિટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ આ શબ્દ લાગુ પડે છે કંડક્ટરને વાહકને વાહકની અંદર તાપમાન વધારતા એનો અવરોધ વધે છે નંબર ટુ અર્ધવાહક અર્ધવાહકની અંદર એટલે કે સેમી કંડક્ટરની અંદર તાપમાન વધારતા એનો અવરોધ ઘટે છે શબ્દ છે NTC નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ અર્ધવાહક ની અંદર ઘણા બધા અર્ધવાહક છે અર્ધવાહક ની અંદર તમને થોડાક એક્ઝામ્પલ આપું તો સિલિકોન જર્મેનિયમ ગેલેમાર્સેનાઇડ ગેલેમફોસ્ફાઇડ ગેલેમાર્સેનાઇડ ફોસ્ફાઇડ જે છેલ્લા ત્રણ નામ લીધા મેં તમને એ આપણી રોજિંદા જીવનમાં આપણે જે એલઈડીનો ઉપયોગ કરીએ છીએ એના મટિરિયલના નામ છે પણ એવું કહી શકાય કે એલઈડી એ એક અર્ધવાહક મટિરિયલથી બનેલું એક ઇલેક્ટ્રોનિક એ કમ્પોનન્ટ છે તો અર્ધવાહકની અંદર સિલિકોન અર્ધવાહકની અંદર જર્મેનિયમ સિલિકો ગેલેમ આર્સેનાઇડ ગેલેમ ફોસ્ફાઈડ ગેલેમ આર્સેનાઈડ ફોસ્ફાઈડ એવા મટિરિયલ હોઈ શકે છે આપણે બીજા ડિફરન્સ પર છીએ તાપમાન વધારવાથી મેટલ કન્ડક્ટર એટલે કે વાહકનું જે રઝિસ્ટન્સ છે જે અવરોધ છે એ વધે છે અર્ધવાહકની અંદર તાપમાન વધારવાથી એનો જે અવરોધ છે તે ઘટે છે ત્રીજું સ્ટેટમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે અવાહક માટે તાપમાન વધારવાથી સામાન્ય રીતે અવાહકના અવરોધમાં કોઈ ફર્ક નથી પડતો એવું કહી શકાય રઝિસ્ટન્સ ઓફ ઇન્સ્યુલેટર

ખાલી તાપમાનથી નહીં એની સાથે તમારે બીજો પેરામીટર ઉમેરવો પડશે જેને આપણે કહીશું પ્રેશર આ ભૌતિક વિજ્ઞાનની અંદર આ ફિઝિક્સની અંદર ઘણું બધું સંશોધન થાય છે એમાંનું એક સંશોધન તમે ક્યારેક તમારા સ્ટડીમાં જોજો ક્યારેક વાંચજો ક્યારેક સર્ચ આપજો એ છે હાઈ પ્રેશર રિસર્ચ જેની અંદર આપેલા મટિરિયલને આપેલા મટિરિયલને ખાલી તાપમાન નહીં પણ પ્રેશર આપવાથી ટેમ્પરેચરની સાથે પ્રેશર આપવાથી પણ અહીંયા પ્રેશર પ્રેશર આપવાનું છે ખાલી દબાવવા નથી પ્રેશર આપવાનું છે પાસ્કલમાં નહીં કિલો પાસ્કલમાં નહીં મેગા પાસ્કલમાં નહીં પ્રેશર આપવાનું છે ગીગા પાસ્કલમાં જ્યારે આપેલા મટિરિયલ ઉપર એની એક સિસ્ટમ હશે પ્રોપર સિસ્ટમની મદદથી ગીગા પાસ્કલમાં પ્રેશર આપીશું અને સાથે જો ટેમ્પરેચર આપીશું તેનો અવરોધ બદલાશે આટલા માટે મેં પહેલાં જ કીધું મેટલ टेम्परेचर आप अवरोध सीम्पल लाइन बोली टेम्परेचर एज वी इंक्रीज द टेम्परेचर रेजिस्टेंस इंक्रीजेस कंडक्टर एज दी टेम्परेचर रेजिस्टेंस डिक्रीजेस इन केस ऑफ इंसुलेटर नॉर्मली नो इफेक्ट ऑफ टेम्परेचर ऑन इंसुलेटर्स सामान्य रीते तापमान कोई असर नहीं आती रीते અસર નથી આવતી મિનિંગ એવો થયો અસર આવી શકે છે જો આપણે એને યોગ્ય તાપમાનની સાથે યોગ્ય પ્રેશર આપીશું તો તમને અહીંયા બે ડિફરન્સ આપ્યા કોની વચ્ચેના વાહક મુદ્દે તો આપણે બે જ વસ્તુ જોઈએ છે વાહક અને અવાહક પણ આપણે એની સાથે જોડાયેલા ત્રીજા શબ્દને પણ વચ્ચે ઉમેરતા ગયા છીએ અને ત્રીજો ડિફરન્સ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે એ છે બે શબ્દ હું તમને પેલા સમજાવીશ કોઈપણ પણ મટિરિયલ હોય કોઈ પણ મેટર હોય એમાં બે બેન્ડની વાત કરીશું આપણે એક શબ્દ છે વેલેન્સ બેન્ડ અને બીજો છે કંડક્શન બેન્ડ આ બે શબ્દ આપણે કોઈને કોઈ જગ્યા પર ક્યારે ને ક્યારે સાંભળ્યા જશે વેલેન્સ બેન્ડ અને બીજો છે કંડક્શન બેન્ડ પહેલા આ બંને વાત માટેની એક એક લાઈન વેલેન્સ બેન્ડ એટલે કે એવું બેન્ડ એવું રીજિયન જ્યાં પ્રોબેબિલિટી ઓફ ફાઇન્ડિંગ ઇલેક્ટ્રોન્સ મેક્સિમમ હોય ઇલેક્ટ્રોન્સ મળવાની સંભાવના જે જગ્યા પર મેક્સિમમ હશે એને આપણે વેલેન્સ બેન્ડ કહીશું અને જે જગ્યા પર ઇલેક્ટ્રોન્સ મેળવવાની મળવાની સંભાવના જ્યાં મિનિમમ હશે ધ પ્રોબેબિલિટી ઓફ ફાઇન્ડિંગ ઇલેક્ટ્રોન્સ ઇઝ મિનિમમ મીન્સ ઇટ ઇઝ અ કન્ડક્શન બેન્ડ મિત્રો જે શબ્દ મેં પહેલાં કીધો વેલેન્સ બેન્ડ બીજો શબ્દ કીધો કન્ડક્શન બેન્ડ આ જે વેલેન્સ બેન્ડ છે અને કન્ડક્શન બેન્ડ છે એની વચ્ચે કંઈક અંતર છે જો એ અંતર ઝીરો હોય મિનિંગ એવો થયો ખરેખર તો શું કરવું છે જે મારી પાસે વેલેન્સ બેન્ડની અંદર ઇલેક્ટ્રોન્સ છે એ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન્સને કન્ડક્શન બેન્ડ સુધી જવું છે પણ કોઈ પણ ઇલેક્ટ્રોન હોય એ પોતાની જગ્યા પરથી પોતાના એ સ્ટેટ પરથી વેલેન્સ બેન્ડ સ્ટેટ પરથી એના હાયર સ્ટેટમાં ક્યારે જશે જ્યારે એને બહારથી એનર્જી આપવામાં આવશે ત્યારે હવે જો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ બરાબર આવી રીતે ચોંટેલા હશે આવી રીતે હશે મિનિંગ એવો થયો કે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન નીકળી અને કન્ડક્શન બેન્ડમાં જવું છે કોઈ તકલીફ નથી પડતી તો આ સ્થિતિને જેમાં ગેપ ઝીરો છે જેમાં એનર્જી તમારે આપવી જ નથી પડતી એ કન્ડિશન છે મેટલ્સની મેટલ્સની અંદર વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજા સાથે ઓવરલેપ થયેલા છે સિમ્પલ ભાષામાં એવું કહેવાય કે વેલેન્સ બેન્ડ એન્ડ કન્ડક્શન બેન્ડની વચ્ચેની ગેપ ઝીરો છે પણ અહીંયા ગેપનો મિનિંગ છે ગેપ જો હોત તો આપણે એ ગેપ એ ગેપ જો હોત તો મિનિંગ એવો થયો કે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન્સને ધારો કે ઉપર જવું છે તો આપો એનર્જી પણ અહીંયા તો એનર્જી આપણને જરૂર જ નથી કારણ કે એકબીજા સાથે આવી રીતે ઓવરલેપ થયેલા છે તો મેટલ એટલે એવું મટીરિયલ કે જેની અંદર વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેની ગેપ ઝીરો છે એટલે કે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન્સને કન્ડક્શન બેન્ડમાં જવું હોય તો આપણે કોઈ પણ એનર્જીની જરૂર નથી એટલે કે એને આપણે કહીશું બેન્ડ ગેપ ઝીરો ઇલેક્ટ્રોન વોલ્ટ ગેપ બિટવીન ટુ બેન્ડ ઇઝ અ ઝીરો એને કહીશું બેન્ડ ગેપ બીજો શબ્દ છે ફોરબીડન ગેપ તો એ ગેપ જો ઝીરો છે તો મેટલ બીજો શબ્દ છે એ છે આપણી પાસે સેમી કન્ડક્ટર પણ એની પહેલા આપણે જોઈએ ઇન્સ્યુલેટર પર ઇન્સ્યુલેટરના કેસમાં ઇન્સુલેટરના કેસમાં વેલેન્સ બેન્ડ અને જે કન્ડક્શન બેન્ડ છે એની વચ્ચે એટલી મોટી ગેપ છે કે તમે બારથી કેટલી પણ એનર્જી આપશો આપણે એવું કહેવાય મિત્રો કે મારી પાસે એક બેટરી છે અને એ બેટરીને હું સળિયા સાથે કનેક્ટ કરું અને જો એલઈડી લગાવું એની સાથે તો એલઈડી ચાલુ થશે તો આપણે એનો જવાબ એક જ લાઈનમાં આપીશું કે નહીં થાય કેમ તો કે આ જે સળિયો છે એ ઇન્સ્યુલેટર છે એમાંથી કોઈ વાહક કોઈ વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય એટલે એવું કહી શકાય મિત્રો કે જે ઇન્સ્યુલેટર છે એમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની વચ્ચેની જે ગેપ છે એ બહુ વધારે છે બહુ વધારે એટલે કેટલી આપણે જ્યારે સાયન્સમાં ભણતા હોઈએ ત્યારે આપણે અહીંયા વધારે છે દૂર છે ઓછું છે એવા શબ્દથી વાત ના ચાલે આપણે કંઈક માપ આપવું પડશે હવે આ માપ પણ જટિલ છે અહીંયા સ્ટાર એક કન્ડિશન એપ્લાય છે કે જો આ ગેપ ત્રણ પોઈન્ટ એક અથવા તો ત્રણ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટથી વધારે હશે તો આપણે ઇન્સ્યુલેટર કહીશું ઇન્સ્યુલેટર એટલે કે એવું મટિરિયલ અવાહક એટલે કે એવું મટીરિયલ કે જેની અંદર આ ગેપ છે એ ગેપ ત્રણ પોઈન્ટ એક લિટરેચર સર્વે છે બહુ બધી વખત નાનું મોટું વેરિએશન આવી શકે છે પણ ત્રણ ત્રણ પોઈન્ટ એક અથવા ત્રણ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટથી વધારે જો ગેપ હોય બેન્ડ ગેપ હોય તો એવા મટીરિયલ્સને આપણે અવાહક મટિરિયલ કહીશું થોડી વાર પહેલા જ મેં કીધું કે સ્ટાર એપ્લાય છે ઘણા બધા મટિરિયલ એવા છે જેના હું તમને થોડાક નામ કહું તો ધારો કે ઓક્સાઇડ ઓક્સાઇડ ટીન આ બધા મટિરિયલ એવા છે કે જેની બેન્ડ બેન્ડે ત્રણથી વધારે છે પણ છતાંય એ લોકો સેમી કન્ડક્ટર કેટેગરીમાં આવે છે તો અહીંયા સ્ટાર એપ્લાય છે અને ત્રીજો શબ્દ છે એ છે સેમી કન્ડક્ટર સેમી કન્ડક્ટર આપણો હમણાંનો જ જે પહેલો તફાવત હતો મેટલનો સેમી કન્ડક્ટરનો અને ઇન્સ્યુલેટરનો એ પ્રમાણે જોવા જઈએ તો મેટલ એટલે એવું મટીરિયલ કે જેમાં ફ્રી ઇલેક્ટ્રોન્સની સંખ્યા બહુ વધારે છે અને ત્રીજો ડિફરન્સ કે જેમાં ગેપ ઝીરો છે અવાહકનો પહેલો ડિફરન્સ કે જેમાં ફ્રી ઇલેક્ટ્રોન્સની સંખ્યા બહુ ઓછી છે સેમિકન્ડક્ટર જેમાં ફ્રી ઇલેક્ટ્રોન્સની સંખ્યા મેટલ કરતા ઓછી અવાહક કરતા વધારે મેટલનો ત્રીજો ડિફરન્સ કે જેમાં એનર્જી ગેપ ઝીરો છે અવાહકનો ત્રીજો ડિફરન્સ કે જેમાં એનર્જી ગેપ ત્રણ ત્રણ પોઈન્ટ એક ત્રણ પોઈન્ટ બે જેટલી છે અર્ધવાહક એવું મટીરિયલ કે જેની બેન્ડ બેન્ડગેપ ઝીરોથી વધારે એટલે કે મેટલથી વધારે અને અવાહક કરતાં ઓછી એટલે કે ત્રણ કરતા ઓછી ઘણા બધા મટિરિયલ છે સેમી કન્ડક્ટિંગ મટિરિયલ કે જેની બેન્ડ ગેપ આપણે કહી શકીએ ધારો કે સિલિકોન લઈએ તો વન પોઈન્ટ વન ઇલેક્ટ્રોન વોલ્ટ સેમી કન્ડક્ટિંગ મટિરિયલમાં સિલિકોન હોઈ શકે છે જર્મેનિયમ હોઈ શકે છે એને આપણે કહીશું આવા એ એક સિંગલ મટિરિયલ છે પછી એ એવું પાછું બાઇનરી જે થોડી વાર પહેલાં જ મેં તમને કીધું હતું એ છે ગેલિયમ આર્સેનાઇડ ગેલિયમ ફોસ્ફાઇડ અને બાઇનરી મટિરિયલ કહેવાય એવા ટર્નરી મટિરિયલ પણ છે જિંક ઇન્ડિયમ સેલેનાઇડ ઝિંક ઇન્ડિયમ ટેલ્યુ ટેલ્યુરાઇડ આ બધા જે છે ને ટર્નરી મટિરિયલ કહેવાય એવું ક્વાર્ટરનરી મટિરિયલ પણ આવી શકે છે સી મિત્રો આખું જે ઇલેક્ટ્રોનિક્સ છે આખું જે ઇલેક્ટ્રોનિક ડેવલપમેન્ટ છે એ બધું જ આની પર નહીં મેટલ પર નહીં આની પર બી નહીં હા આધાર છે પણ મુખ્યત્વે એ સેમી બેઝ્ડ બેઝડ ટેકનોલોજીથી બનેલું છે આગળ એનો પાથ બનેલો છે તો હમણાં જે મેં તમને વાત કરી એ વાત આપણો મુખ્ય મુદ્દો છે એ છે વાહક અને અવાહક તો એની સાથે આપણે ત્રીજો શબ્દ ઉમેરી અને વાત કરી કંઈક આવી વાહક અર્ધવાહક અને અવાહક સેમી સેમિકન્ડક્ટર ઇન્સ્યુલેટર એક્સેસ ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ એટલે કે મેટલ મેટલ કરતા ઓછા ઇન્સ્યુલેટર કરતા વધારે ફ્રી ઇલેક્ટ્રોન્સ આપેલો તફાવત બીજો તફાવત વાહક એટલે કે એવું મટીરિયલ કે જેમાં ટેમ્પરેચર આપવાથી એનો રેઝિસ્ટન્સ વધશે એના માટે શબ્દ છે પીટીસી પોઝિટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રઝિસ્ટન્સ અવરોધ ઇન્સ્યુલેટર જેમાં તાપમાન આપવાથી ટેમ્પરેચર આપવાથી સામાન્ય રીતે કંઈ ફર્ક નહીં પડે એટલે કે ઇન્સ્યુલેટર સામાન્ય રીતે અને મેં તમને વાત કરી હતી કે પ્રેશર ખાલી પ્રેશર નહીં બહુ હાઈ પ્રેશર જે ગીગા પાસ્કલમાં હશે એવું પ્રેશર આપવાથી એના અવરોધમાં ફરક પડી શકે છે અને ત્રીજું તમને કીધું એ છે સેમિકન્ડક્ટર જેમાં તાપમાન વધારવાથી એનો અવરોધ ઘટે છે શબ્દ છે એન્ટીસી નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રઝિસ્ટન્સ ત્રીજો તફાવત છે કે એનર્જી ગેપના બેઝિસ પર બેન્ડ ગેપના બેઝિસ પર જો એ વાહક હશે તો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વેલેન્સ બેન્ડ એટલે એવું રિજિયન એવું બેન્ડ કે જ્યાં ફ્રી ઇલેક્ટ્રોન્સ હોવાની શક્યતા મેક્સિમમ છે ધ ફાઇન્ડિંગ ધ પ્રોબેબિલિટી ઓફ ફાઇન્ડિંગ ફ્રી ઇલેક્ટ્રોન્સ મેક્સિમમ ઇઝ અ વેલેન્સ બેન્ડ વેલેન્સ બેન્ડ બીજો શબ્દ છે કન્ડક્શન બેન્ડ જ્યાં ફ્રી ઇલેક્ટ્રોન્સ ફાઇન્ડ કરવાની પ્રોબેબિલિટી મિનિમમ છે જો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની વચ્ચેની ગેપ ઝીરો હશે તો મેટલ જો ગેપ બહુ વધારે હશે એટલે કે લગભગ ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટીથી વધારે હશે તો આપણે એને કહીશું ઇન્સ્યુલેટર ઝીરોથી વધારે ત્રણથી ઓછી તો આપણે એને કહીશું સેમિકન્ડક્ટિંગ કન્ડક્ટિંગ તો આ ત્રણ વસ્તુ થઈ વાહક અર્ધવાહક અને અવાહક આગળ જોઈએ ફ્રેન્ડ્સ મેં તને સમજાવ્યું પ્રમાણે આ બધા જ પોઈન્ટ અહીંયા કવર કરીએ આપણે કે કન્ડક્ટર એટલે શું સેમી કંડક્ટર એટલે શું ઇન્સ્યુલેટર એટલે શું અને બીજા બે શબ્દ મારે તમને જે સમજાવે છે એ છે રઝિસ્ટિવિટી અને એની કન્ડક્ટિવિટી તો રઝિસ્ટિવિટીની વેલ્યુ અહીંયા આપેલી છે એ તમે કન્ડક્ટિવિટીની વેલ્યુ પણ આપેલી છે જેની અત્યારે આપણે જરૂર નથી હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે એ છે અર્થિંગ અને ગ્રાઉન્ડિંગ સી મિત્રો આપણા ઘરે ઘણે બધા જોયું હશે કે અર્થિંગ કરેલું હોય છે અને એ અર્થિંગ જો ના કરવામાં આવે તો ઘણી બધી વખત એવું સાંભળ્યું હશે કે ભાઈ કંઈક વખત શોર્ટ સર્કિટ થઈ અને કંઈને તકલીફ પડી તો અર્થિંગ એટલે શું ગ્રાઉન્ડિંગ એટલે શું તો અર્થિંગ અને ગ્રાઉન્ડિંગ એક એવો કન્સેપ્ટ છે મિત્રો કે આપણા ઘરે જે સિસ્ટમ હોય છે જે વાયરિંગ સિસ્ટમ છે એમાં ત્રણ વાયર હોય છે એક રેડ વાયર એક બ્લેક વાયર અને સામાન્ય રીતે ગ્રીન વાયર જે થર્ડ વાયર હોય છે રેડ વાયરને આપણે પ્લસ વાયર કહીશું બીજો વાયર છે બ્લેક એને આપણે ન્યુટ્રલ અથવા તો માઇનસ વાયર કહીશું અને જે ત્રીજો વાયર છે ગ્રીન વાયર એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ધારો કે આપણા ઘરે ફ્રીઝ છે અથવા તો ટીવી છે જેમાં આપણે વધારે વોલ્ટેજ આપતા હોઈએ છીએ અથવા તો જેમાં આપણે વધારે કરંટની વાત કરતા હોઈએ છીએ મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ છે પાવર જે ડિવાઇસીસ જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ વધારે પાવર પર કામ કરે છે વધારે પાવર પર કામ કરે છે એટલે કે જેમાં કરંટ પણ વધારે છે વોલ્ટેજ પણ વધારે છે વાત એવી બનશે આપણે એવું કહીશું કે મારા ઘરે એક લેમ્પ છે મારા ઘરે એક ટ્યુબલાઇટ છે એક ફ્રીઝ છે એક એસી છે ચાર એક્ઝામ્પલ લઈએ આપણે ચારે ચાર ડિવાઇસીસ ચારે ચાર એપ્લાયન્સીસ બસો ત્રીસ પર જ કામ કરે છે પણ યાદ રાખો કે ચારે ચાર ડિવાઇસીસની કરંટ કેરી કરવાની કેપેબિલિટીસ ડિફરન્ટ છે ભૌતિક વિજ્ઞાનમાં ફિઝિક્સમાં શબ્દ છે પાવર પાવર એટલે કરંટ અને વોલ્ટેજની પ્રોડક્ટ આઈ ઇન્ટુ વી વોલ્ટેજ ત્રણેયનો અથવા તો ચારે ચાર એપ્લાયન્સીસનો સરખો છે લેમ્પ ટ્યુબલાઇટ ફ્રીઝ અને એસી પણ ચારે ચાર એપ્લાયન્સીસનો જે કરંટ છે એ વેરી થશે એવું કહી શકાય કદાચ કે લેમ્પ અને ટ્યુબલાઇટનો કરંટ લગભગ સરખો હશે ઓછો હશે પણ યાદ રાખજો મિત્રો કે ફ્રીઝ અને એનાથી પણ વધારે તમારો એસી જે હશે એમાં એનો જે કરંટ પાસ થશે એ કરંટ વધારે હશે કરંટ વધારે વોલ્ટેજ તો જે હતો એ છે જ જે ડિવાઇસીસમાં કરંટ વધારે છે ચારે ચારનો વોલ્ટેજ તો સરખો જ હતો એટલે એનો પાવર વધારે આવશે આપણે સાચવવાનું એનાથી છે કે જેમાં પાવર વધારે હશે એટલે કે આવા ડિવાઇસીસની સાથે જે હાઈ વોલ્ટેજ ડિવાઇસીસ છે હાઈ કરંટ ડિવાઇસીસ છે હાઈ પાવર ડિવાઇસીસ છે એનાથી આપણે પ્રોટેક્શન માટે જો ક્યારેક શોર્ટ સર્કિટ થાય તો પ્રોટેક્શન માટે આપણે એની સાથે એની મેટાલિક બોડી સાથે એક વાયર આપણે જોડેલો હોય છે અને એ વાયર સામાન્ય તમે જોવાની ટ્રાય કરજો તો એ વાયર તમારો નીચે જમીનમાં જતો હશે જમીનમાં એક કોપર પ્લેટ હશે બહુ ઊંડો ખાડો હશે એની સાથે કોલસા થોડુંક મીઠું અને પાણી નાખીને એને સેફ કરેલું હશે જ્યારે પણ શોર્ટ સર્કિટ થાય છે ત્યારે એ જે બોડી છે જે ઇલેક્ટ્રોનિક બોડી છે જેમાં એક્સેસ ચાર્જ ઉદ્ભવ્યો છે એ ચાર્જ તમારો એ વાયરથી નીચે અર્થિંગમાં એટલે કે ગ્રાઉન્ડિંગ થઈ જશે નીચે જતો રહેશે એટલે તમે સેફ રહેશો તો અર્થિંગ અને ગ્રાઉન્ડિંગ આપેલા ઇન્સ્ટ્રુમેન્ટ માટે જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ એ હ્યુમન બિંગ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ જો નહીં કરેલું હોય તો એવું કહી શકાય કે કોઈ પણ રીતે કોઈપણ જગ્યા પર કોઈપણ રીતે આપણે શોક લાગી શકે છે તો ઇટ ઇઝ અ બેઝિકલી સેફ્ટી ઓફ હ્યુમન બિંગ વેલ ઇટ ઇઝ અ સેફ્ટી ઓફ ધી ઇન્સ્ટ્રુમેન્ટ વેર વન કેન પ્રોટેક્ટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ફ્રોમ ધીસ હાયર ટાઈપ ઓફ એઝ વેલ ધીસ કરન્ટ એન્ડ વોલ્ટેજ હવે શબ્દ છે એ છે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું સી ફ્રેન્ડ્સ હવે એવું કહી શકાય કે આપણે આપેલા ઓબ્જેક્ટને ટચ નથી કરવું ટચ કર્યા વગર આપણે એમાં આપણે વિદ્યુત ભાર ઉદભવો છે એટલે એને ચા એને વિદ્યુત ભારિત કરવું છે સૌથી પહેલાં આ ચિત્રને જોતા રહીએ આપણે તો આ એક સળિયો છે જેમાં લખ્યું છે આપણે પોઝિટિવલી ચાર્જડ ગ્લાસ રોડ થોડીવાર માટે એવું કે આ ગ્લાસ રોડ બહુ દૂર છે નજીક નથી અહીંયા એક જોવા જાવ તો ઇન્સ્યુલેટિંગ સ્ટેન્ડ છે અને આ જે બોડી છે એ છે કન્ડક્ટિંગ રોડ કન્ડક્ટિંગ રોડની અંદર બરાબર સમજજો કે પહેલાં આ સળિયો નથી કન્ડક્ટિંગ રોડની અંદર જેટલા ફ્રી ઇલેક્ટ્રોન્સ છે એટલા જ ફ્રી હોલ્સ છે ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ ઇક્વલ નંબર ઓફમાં ઇક્વલ નંબરમાં ઇલેક્ટ્રોન્સને હોલ્સ ભેગા થઈ અને તમને ન્યુટ્રલ સિસ્ટમ આપશે હવે હવે આ ન્યુટ્રલ સિસ્ટમ હશે ઇનિશિયલી ઇનિશિયલી જ્યારે તમે આ જે પોઝિટિવલી ચાર્જ ગ્લાસ રોડ નથી લાવતા ત્યારે ચાલો હવે આપણે ધીરેથી આ પોઝિટિવલી ચાર્જ ગ્લાસ રોડ છે એને આ જે કન્ડક્ટિંગ રોડ છે કન્ડક્ટિંગ બોડી છે એની બાજુમાં લાવીએ છીએ તો શું થશે આ જે પોઝિટિવલી ચાર્જ ગ્લાસ રોડ છે બરાબર છે એ શું કરશે તો કે આ જે કન્ડક્ટિંગ રોડ છે જેની અંદર આપણે પહેલાં એવું કીધું હતું કે જેટલા નંબરમાં પ્લસ ચાર્જ પાર્ટિકલ્સ છે એટલા જ નંબરમાં માઇનસ ચાર્જ પાર્ટિકલ્સ છે આ જે પોઝિટિવલી ચાર્જ રોડ છે એ આ સિસ્ટમની અંદર રહેલા નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ્સને પોતાની તરફ ખેંચશે ઓબ્વિયસલી પોઝિટિવલી ચાર્જ છે એટલે એની આજુમાં કોઈ પોઝિટિવ એની આજુબાજુમાં કોઈ પોઝિટિવલી ચાર્જ પાર્ટીકલ નહીં આવે કેમ તો કે પોઝિટિવ અને પોઝિટિવ વચ્ચે રિપલ્સન થશે એટલે આ બધા ચાર્જ પાર્ટીકલ અહીંયા એક્યુમિલેટ થયા ભેગા થયા અને આ ચાર્જ પાર્ટિકલ જે નેગેટિવ છે એ બધા સડિયા બાજુ એટ્રેક થયા છે પણ અહીંયા બાઉન્ડ્રી છે એટલે બહાર નહીં નીકળી શકે એટલે આ બધા ચાર્જ પાર્ટિકલ એક જગ્યાએ ભેગા થયા છે એવું કહી શકાય કે કન્ડક્ટિંગ રોડને જે આપણે પહેલાં ન્યૂટ્રલ કહેતા હતા એ ચાર્જ થયો એક બાજુ માઇનસ અને એક બાજુ પ્લસ અને કહીશું આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ડક્શન એટલે એવું કહી શકાય કે અહીંયા આપણે જે ચાર્જ પાર્ટિકલ છે પોતાની સ્થિતિ સ્થિર છે બટ એક જગ્યા ભેગા થયા છે અને કંઈ વિદ્યુત ક્ષેત્ર પણ ઉદભવ્યું હશે એવું કહી શકાય આગળ જોઈએ તો એ અને બી બે આપણી પાસે એક મેટાલિક ફિયર્સ છે આ જે તમને દેખાય છે આ જે સ્ટેન્ડ છે આ જે સ્ટેન્ડ છે એવું આ જે સ્ટેન્ડ છે એ ઇન્સ્યુલેટિંગ સ્ટેન્ડ છે ઇનિશિયલી આપણે એ અને બી બંને જે જે સ્ફિયર છે એને ટચ કરાવ્યા છે હવે એવું સમજીએ કે એ પચાસ જેટલા કે પાંચ જેટલા કે દસ જેટલા ફ્રી હોલ્સ છે તો એની અંદર આટલા જ ફ્રી ઇલેક્ટ્રોન્સ છે સિસ્ટમ એવી જ રાખીએ બે ટચ કરેલી જ બે ટચ કરેલી સિસ્ટમ રાખીએ બે ટચ કરેલી સિસ્ટમ છે પણ તમે પોઝિટિવલી ચાર્જ ગ્લાસ રોડ જે આગળ બતાવ્યું તો એ પ્રમાણે એક પોઝિટિવલી ચાર્જ ગ્લાસ રોડ એક ગ્લાસ રોડ એક આ ગ્લાસ રોડ જો આ સિસ્ટમની બાજુમાં લાવીશું તો ગ્લાસ રોડ કેવો છે પોઝિટિવ છે એટલે એ શું કરશે તો કે આ બે એકબીજા સાથે ટચ થયેલા છે એટલે જેટલા પણ આ સિસ્ટમની અંદર માઇનસ ચાર્જ પાર્ટિકલ્સ છે એ માઇનસ ચાર્જ પાર્ટિકલ્સને પોતાની તરફ એટ્રેક કરશે અને એ જ પ્રમાણે જે પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ્સ છે આમાં બી પોઝિટિવ પણ આ બી કન્ડક્ટિંગ છે બે ટચ છે એટલે અહીંથી જેટલા બી પ્લસ હશે એ બધા આમ જતા રહેશે અને અહીંયા જેટલા પણ માઇનસ હશે એ બધા માઈનસ આ બાજુ આવી જશે બરાબર સમજો આ ડાયાગ્રામ નંબર બી હવે જાઓ સી પર ધીરેથી આ જે તમારો ચાર્જ ગ્લાસ રોડ છે એને એઝ ઇટ ઇઝ રાખો એને એઝ ઇટ ઇઝ રાખો અને અને આ બંનેને એ અને બી ને થોડા જુદા કર દો નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ બધા એટ્રેક્ટ થયેલા એઝ ઇટ ઇઝ છે અહીં તમે તમે અહીંથી અહીંથી બનનો આ જો કનેક્શન હતો તમે છૂટું પાડી દીધું છે બેનદ બેજ જે ચોંટેલા હતા દૂર કરી દીધા છે નંબર 4 આ ગ્લાસ રોડ તમે જે તમારો ચાર્જ્ડ ગ્લાસ રોડ હતો પોઝિટિવલી એને ભી ખસડી લો તો આ જે નેગેટિવ ચાર્જ પાર્ટિકલ હતા એ બધા ચાર્જ પાર્ટિકલ્સ આ વિરુદ્ધ ગોઠવાશે આ જે ચાર્જ પાર્ટિકલ છે એ ચાર્જ પાર્ટિકલ આ વિરુદ્ધ ગોઠવાશે કેમ કેમ તો કે નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ આર એટracted ટુવર્ડ્સ ધ પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ્સ આવું કંઈક ચિત્ર બન્યું અને હવે તમે જોવાનું ટ્રાય કરો એ ને બી વચ્ચેનો ડિસ્ટન્સ ડિસ્ટન્સ વધાર્યું છે એટલે આ જે નેગેટિવ ચાર્જ પાર્ટિકલ છે આની બાજુ એટ્રેક થવાના બદલે એટ્રેક થવા માટેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ કંઈક વધી ગયું છે એટલા માટે આ જે ચાર્જ ચાર્જ ફોર ફોર નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ તમને દેખાય છે એ ચાર નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ એકબીજાની નજીક નજીક છે પણ એકબીજાને એ લોકો રિપેલ કરશે એટલે તમે જોવાનું ટ્રાય કરજો એની અંદર એક આ બે આ ત્રણ અને ચાર એવી રીતે બીની અંદર એક બે ત્રણ ચાર એ ચાર્જ પાર્ટિકલ થોડા તમારે વિસ્તૃત અને એ ડિસ્ટ્રીબ્યુટ થયેલા દેખાશે સી ફ્રેન્ડ્સ અત્યારે આપણે અત્યાર સુધીમાં જે જોવાન ટ્રાય કર્યું એ આપણે ઇલેક્ટ્રિક ચાર્જ એટલે કે વિદ્યુત ભાર પછી પ્રેરણ વિદ્યુત ભારની કંઈક વાત કરી હવે આપણે આવતા એપિસોડમાં આવતા ભાગમાં આ જ ચેપ્ટરની અંદર આપણે આગળની કંઈક વાત કરીશું થેન્ક યુ एकवीसमी सदी આપણને કારકિર્દીની અનંત તક આપે છે જે વિદ્યાર્થીઓ દસમા ધોરણ પછી શું કરવું કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાની રુચિ અનેક ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે આવું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેકનોલોજી ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ

એવી પસંદગી આપે છે જે રોજગાર અથવા સ્વરોજગારની તક ઊભી કરે છે જેમ કે દસમા ધોરણ પછી આઈટીઆઈ દસમા પછીનો ડિપ્લોમા અને ઉચ્ચતર માધ્યમિક તકનીકી અભ્યાસક્રમો આ અભ્યાસક્રમો પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓ પાસે કામ કરતી વખતે વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને દુરસ્ત શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવાનો વિકલ્પ હોય છે આ ઉપરાંત આરટીઆઈ કોર્સ પૂર્ણ કર્યા પછી એક પોસ્ટ એસએસસી ડિપ્લોમાના બીજા વર્ષમાં મેરિટના આધારે એડમિશન લઈ શકે છે જો વિદ્યાર્થીઓએ દસમા ધોરણ સુધી ગણિત અને વિજ્ઞાનમાં રુચિ રાખીને સખત કામ કરી બતાવ્યું છે અને તે સખત કામ કરવાની ક્ષમતા રાખે છે તો પછી પોસ્ટ એસએસસી ડિપ્લોમા કરી શકાય છે ત્રણ વર્ષનો ડિપ્લોમા પૂરો કર્યા પછી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં મેરિટ આધારિત પ્રવેશ મેળવી શકાય છે વિજ્ઞાન પ્રવાહમાં અગિયારમું અને બારમું પૂર્ણ કર્યા પછી કોઈ પ્યોર સાયન્સ અથવા એપ્લાઇડ સાયન્સ પસંદ કરી શકે છે પ્યોર સાયન્સમાં ભૌતિક શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર ભૂસ્તરશાસ્ત્ર મેથેમેટિક્સ ઇલેક્ટ્રોનિક્સ સ્ટેટિસ્ટિક્સ બાયોટેક જીનેટિક્સ નેનો ટેકનોલોજી એસ્ટ્રોફિઝિક્સ એસ્ટ્રોનોમી વગેરે સમાવેશ થાય છે બારમા પછી બીએસસી માં પ્રવેશ કરી શુદ્ધ વિજ્ઞાન લઈ શકાય છે જે સંશોધન અથવા શિક્ષણ ક્ષેત્રે અનેક કારકિર્દીની તક આપે છે બારમા સાયન્સ પછી એપ્લાઇડ સાયન્સની પસંદગી ટેકનિકલ ક્ષેત્ર તરફ લઈ જાય છે જેમાં ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન મિકેનિકલ કેમિકલ કોમ્પ્યુટર સાયન્સ સિવિલ માઇનિંગ ઓટોમોબાઇલ આઈટી વગેરે જેવા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં વિવિધ તજજ્ઞતાનો સમાવેશ થાય છે આમાંના કોઈપણ એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે જે ઇ મેઇન પરીક્ષા અથવા સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓને પાસ કરવી જરૂરી છે એ જ રીતે સંયુક્ત પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ સ્કોર મેળવ્યા પછી આઈઆઈટીમાં પ્રવેશ શક્ય છે વિજ્ઞાન અને ક્ષેત્રે શાળાના વર્ષોથી જ વિજ્ઞાન અને ગણિતના વિષયો માટે અનુરાગ આવશ્યક છે નવી વસ્તુઓ શીખવાની તૈયારી તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા અને વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે માટેની જિજ્ઞાસા વગેરે પૂર્વ જરૂરિયાતો છે વિજ્ઞાન અને તકનિકીના અભ્યાસક્રમો મુખ્યત્વે અંગ્રેજીમાં શીખવાતા હોવાથી અંગ્રેજી ભાષાના કૌશલ્યો પણ મહત્ત્વના છે આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે